તૈયાર કરતા રહેજો, બરોબર છે? આ જરૂરી રહે તમારા બધા માટે, બરોબર? રેગ્યુલર લેજો બધા માટે. હજી કહું છું, કોઈ ખોટી એવી આશા નહીં રાખતા કે ભાઈ આપણો ક્લાસ શરૂ થશે, બરોબર છે? એટલે એમ જ કહું છું, છેલ્લે કઈ બધું ભેગું નહીં થાય, એટલે ખોટી મારી આશા રાખતા નહીં કે છેલ્લે આપણે બધા ભેગા થાવું કરશું, બરોબર છે? એમ નહીં થાય. અત્યારે હું જે કરાવું એ અત્યારે વાંચતા જાઓ, તૈયાર કરતા જાઓ. હું એ શ્યોરિટી આપું છું કે ભાઈ આપણો સિલેબસ પછી પાછું આપણે રિવિઝન કરશું, એ પાકું છે, બરોબર? પણ આખે આખું પાછું હું કરાવીશ એ ફાઇનલ નહીં થાય, બરોબર છે? બોલે તો બધી મેથડ ભેગી થઈ જાય એટલે આપણે લોકોએ શું કરવું પડે? વ્યવસ્થિત સમને સમજવો પડે, બરોબર? મેથડ બધી ભેગી થઈ જાય તો એના માટે વ્યવસ્થિત સમને સમજવાનું, બરોબર? મેથડ કાંઈ એ બધી અઘરી છે નહીં, બરોબર? અને આ બધી મોટા મોટા સમય, એટલે હું તમને એક્સરસાઇઝ કરાવું છું, ઇલસ્ટ્રેશન કરાવું છું, બરોબર? એ તો એનું રીઝન છે, બરોબર? ચલો હવે ન્યૂ મેથડ સ્ટાર્ટ કરીએ. મેથડ નંબર 5, હવે જો અહીંયા શું કરશે, સેક્રિફાઈસ ઇન ફેવર ઓફ ન્યૂ પાર્ટનર. મેથડને ખાસ 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 સમજવાની કોશિશ કરજો, બરોબર છે? બરોબર છે, ખાસ 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 સમજવાની કોશિશ કરજો આ મેથડને. તમે 200 લેક્ચરમાં તો આવડશે ને રોહિત, બરોબર છે? ખાસ આ મેથડને તમે બીજું આગળની મેથડને આ મેથડને કોઈ સંબંધ નથી, એકેય મેથડને એકેયથી સંબંધ નથી. માનો કે તમે પહેલો લેક્ચર મિસ કર્યો તો બીજા લેક્ચરમાં આખી નવી જ મેથડ હોય છે, ત્રીજા લેક્ચરમાં આખી નવી જ મેથડ હોય છે. એટલે અગાઉના લેક્ચરને આ કોઈ સંબંધ હોતા જ નથી, ટૂંકા સમાન, બરાબર છે? ચાલો હવે જોઈએ, સમજો બધા લોકો પાછા. પેજ નંબર 148 ઉપર આવો, પેજ નંબર 148 ઉપર આવો, પેજ નંબર 148, પેજ નંબર 148 પર આવો. ઇલ્યુસ્ટ્રેશન 5, ચાલો એવું ન હોય ફર્સ્ટ લેક્ચર અને કોઈ રિલેશન નથી આ એ મેથડ ને અને સમને કાઈ રિલેશન નથી આ લેક્ચર ને, બરોબર છે? હવે ભાઈ હવે સમજો એટલે બધું આવડશે. ટેક્સ્ટ બુક ખોલી જોવો, સાવ ઇઝી લેંગ્વેજ માં છે, કાઈ અઘરું છે નહીં. તમને લોકો ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ છો, આવડી જ જાય વાંચો, એટલે ડાયરેક્ટ જોજો. સમજો, એ બી આર પાર્ટનર, સમજો શું કે છે, એ અને બી બે પાર્ટનર છે, બરોબર છે? શું આવ્યું બીજું એનું? They made at C as a new partner. એને C ને લઈ આવ્યા છે, બરાબર? C નો આવ્યો, ઓકે. A sacrifice 1/5 of his self. અંડરલાઈન કરો, A sacrifice 1/5 of his self. A sacrifice, તો સમજો, મેં નીચે લખું. A sacrifice, સમજો, A sacrifice. વાંચો પાછું શું કહે છે કે એ સેક્રિફાઈસ 1/5 ઓફ હિઝ સેલ્ફ.
હવે પેલા જો જે ઓલ્ડ રેશિયો આપ્યો છે અહીંયા ઓલ્ડ રેશિયો આપ્યો છે નથી આપ્યો તો આપણે કેટલો લઈએ છીએ 1:1 એટલે 1/2 અહીંયા પણ 1/2 આટલું થયું થયું આટલું બધાને ક્લિયર ઓકે હવે શું કીધે હવે પાછો એ સેક્રિફાઈસ 1/5 ઓફ હિઝ સેલ એટલે લાઈન કરો 1/5 ઓફ હિઝ સેલ એ સેક્રિફાઈસ કરે છે કેટલો તો કે જે એનો પોતાનો શેર છે એના 1/5 તો પોતાનો શેર કેટલો હતો 1/2 એના 1/5 સેક્રિફાઈસ કરશે એટલે એનો સેક્રિફાઈસ કેટલો 1/10 થયો એનો સેક્રિફાઈસ 1/10 સમજાણું બધાને પાછું રીડ કરો એ સેન્ટેન્સ ને એ સેક્રિફાઈસ ઇઝ એ સેક્રિફાઈસ કરે છે 1/5 ઓફ હિઝ શેર એ કેટલો સેક્રિફાઈસ કરે છે કે ભાઈ પોતાનો જે શેર મળે છે એના 1/5 પોતાનો શેર મેળવ 1 આપ એના 1/5 એટલે કેટલા થયા 1/10 થઈ ગયા ચલો એનો સેક્રિફાઈસ મેળવ બી સેક્રિફાઈસ હવે બી નું સમજો બી સેક્રિફાઈસ સેક્રિફાઈસ 1/4 ઓફ હિઝ શેર અન્ડરલાઈન કરો 1/4 ઓફ હિઝ શેર એટલે એને પોતાનો શેર મળે છે એના કેટલા 1/4 સમજાણું બી ને જે પોતાનો શેર મળે છે એના કેટલા લેવાના 1/4 લેવાના એટલે ટોટલ કેટલો સેક્રિફાઈસ થયો 1/8 થઈ ગયો હવે સમજાણું પાછું બે સેન્ટેન્સ રીડ કરો ચાલો એ સેક્રિફાઈસ 1/5 ઓફ હિઝ શેર એ સેક્રિફાઈસ કરે છે પોતાનો જે શેર હોય છે એના 1/5 પોતાનો શેર તો 1/2 એના 1/5 કરો એટલે 1/10 થાય બી સેક્રિફાઈસ કરે છે પોતાના શેરના 1/4 પોતાનો શેર છે 1/2 એના 1/4 કરો 1/8 થઈ જાય સેક્રિફાઈસ થઈ ગયો ઓલ્ડ રેશિયો છે ન્યુ રેશિયો કેમ મળશે હાલ ન્યુ રેશિયો કેમ મળશે કાલે આપણે મેથડ કરી દીધી એટલે કીધું ખબર કે આ એક આવડી ગયું કે ન્યુ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ બરોબર છે ચાલો ન્યુ માં આપણે કરીએ એ એનો ઓલ્ડ રેશિયો કેટલો છે જુઓ જી હાફ સેક્રિફાઈસ જો હમણાં જ આપણે કોઈ કેટલા આવ્યા હતા એનો સેક્રિફાઈસ 1/10 જો અહીંથી બેને સરખા કરો તો અહીંથી સરખા કરો અધરવાઇઝ આપણે છેલ્લે બધા એલસીએમ સરખા કરશું બરોબર લઈ લખીએ 1/10 હવે જો બે ના એક ડિવિઝન સરખા નથી એટલે ડિવિઝન સરખા કરું તો આને ઉપર નીચે કેટલાથી મલ્ટીપ્લાય કરું 5 વડે 5 1 જા 5 5 2 જા 10 માઇનસ 1/10 ઇઝ ઇક્વલ ટુ 4/10 એ નું થઈ ગયું બી ચાલો બી નો ઓલ્ડ કેટલો છે 1/2 સેક્રિફાઈસ કેટલો આવ્યો 1/8 ચાલો બી માંથી મોટું કોણ છે બેની જગ્યાએ એટલે બે ના ટેબલમાં કે 8 આવે તો કે હા 4 2 4 નીચે મલ્ટીપ્લાય કરો ઉપર મલ્ટીપ્લાય કરવું પડશે 4 1 4 8 1/8 3/8 બરાબર છે હવે સી નો કરીએ સી નો કેટલો શેર હતો હવે જુઓ સી નો શેર નથી આવ્યો પહેલા આપણે આ ડિવિઝન સરખા કરવા હોય પહેલા આપણે લોકો આને ડિવિઝન સરખા કરી લઈએ કેનાથી મલ્ટીપ્લાય કરે એલસીએમ કેટલો લેવું જોઈએ આના ડિવિઝન માં 10 છે આના ડિવિઝન માં 8 છે તો કેટલા લઈ શકીએ આપણે એલસીએમ લેવો તો કેટલા લઈ શકીએ બે ની સરખા કરવા હોય તો 80 કે 40 80 કે 40 જો 10 ના ટેબલ માં 40 આવે 8 ના ટેબલ માં 40 આવે આપણા થઈ ગઈ ખબર કે સૌથી નાનું હોય લેવાનું 8 ના ટેબલ માં 40 અને 10 ના ટેબલ માં 40 એટલે આપણે 40 બે ના છે ને પેલા ડિવિઝન સરખા કરી લઈએ બરોબર છે એટલે આપણે 40 કરવા માટે ઉપર નીચે 4 4 વડે મલ્ટીપ્લાય કરીએ 4 4 16 ડિવાઇડ બાય 40 અને 40 કરવા માટે 5 5 15 ડિવાઇડ બાય 40 આટલું થઈ ગયું યા વેરી ગુડ ચિરાગ સી નો છે સી નો ન્યુ શેર કેમ બને સી
rupees new share is equal to senior rupee kare mare ane b vetane leno male ke sacrifice હેલો આ સર મારી ઘરે હે ને વીજળી પડી તો હું લેક્ચર નહીં માં આવ્યો બુ હે એ ઘરે વીજળી પડી તો લાઈટ બાઈટ વહી ગઈ વાઈફાઈ બંધ થઈ ગયું હે ઓહો મોબાઈલ માં નથી કરે ના એ તમે પોસ્ટ કરી દેજો ને ખાલી વિડિયો હા વાંધો નહીં પોસ્ટ કરું બરાબર હા હા ચાલો હવે જો અહીંયા સી નો શેર કઈ રીતના બને સી ને રૂપિયા મળે ક્યારે મળે તો એ અને બી આપે તો સી ને મળે ને બરોબર છે એટલે એનો શેર એનો સેક્રિફાઈસ કેટલો આવ્યો હતો આપણે એનો સેક્રિફાઈસ જો કેટલો આવ્યો હતો હમણાં ફાઇન્ડ કર્યો હતો એનો સેક્રિફાઈસ 1/10 બી નો સેક્રિફાઈસ 1/8 બરોબર ને ઓકે બરાબર તો ચાલો આને આપણે મલ્ટીપ્લાય કેના વડે કરશું અહીંયા જો 10 છે અહીંયા 8 છે તો 5 એલસીએમ આપણે કેટલા લઈ આવ્યા છે 40 લઈ આવવા પડશે બે ના ટેબલ માં 40 આવે એટલે આને ઉપર નીચે 4 4 વડે મલ્ટીપ્લાય કરીએ અને આને ઉપર નીચે કેના વડે મળી આવે એટલે 4 5 4 40 5 5 40 is equal to 9/40 રેશિયો કેટલો આવ્યો ન્યુ ન્યુ રેશિયો આવ્યો શ્રુત આવડે કે નથી આવડતું શ્રુત ગાડી લઈ જઈ પાસ થવું જરૂરી હોય બધા ચાલો હવે એક્સરસાઇઝ આવો ફિફ્થ સમ ગાઈઝ આપણે કાલે ચાલુ કર્યો હતો બરાબર ફિફ્થ સમ નહીં ફિફ્થ નહીં હજી ફિફ્થ નહીં ફિફ્થ નહીં ટેન આવો ટેન પેજ નંબર 205 આવો પેજ નંબર પેજ નંબર 205 પેજ નંબર 205 પર ત્રીજાનો દસમો આપો પેજ નંબર 205 એનામાં ત્રીજાનો દસમો આપો જો રકમ ડિક્ટેટ કરું છું સમજો એ ઇન્ડિયા પાર્ટનર્સ ઇન પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 3:1 A and B. What is the ratio below there? 3:1. 3/4. 1/4. Reverse. I do what look.
એમાં ધ્યાન આપીશ તો રોહિત આવડશે ને. આ બધી મેથડ પેલા લેક્ચરરે કોઈ રિલેશન નથી રાખ્યું, દરરોજ કહું છું તું સમજ પડતા. આ વર્લ્ડ રેશિયો આવ્યું એનો જે પોતાનો શેર છે 3/4 એના 1/3 સેક્રિફાઈસ કરે, બરોબર છે? તો કેટલું થશે? અહીંથી કટ કરવું હોય તો કટ કરી શકો, બરોબર છે? 1/4 કેનો સેક્રિફાઈસ નાનું કરવા ન કરો તો ચાલે, છેલ્લે તો આપણે કંઈ કરવું જ પડશે, બરોબર? બી સેક્રિફાઈસ કેટલો કરે છે? બી સેક્રિફાઈસ કેટલો કરે છે? બી સેક્રિફાઈસ 1/4 ઓફ ઇસ સેલ, બી નો પોતાનો 1/4 હતો, પાછા બીજા 1/4 સેક્રિફાઈસ કરે, તો 1/16 થઈ ગયા બી નો સેક્રિફાઈસ. સમજાણું? ચલો ઓલ્ડ રેશિયો તમારી પાસે છે, સેક્રિફાઈસ છે, તો ન્યુ મળી જાય કે ન મળી જાય? ન્યુ ઇઝ ઇક્વલ ટુ રોહિત માં હું અઘરું છે, ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ, ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ, બરાબર છે? હાલો આન્સર ગયો, હાલો આનો ઓલ્ડ કેટલો છે એની વાત કરીએ, એનો ઓલ્ડ 3/4 સેક્રિફાઈસ, હમણાં જ આપણે કાઉન્ટ કર્યો 1/4. ચલો બેના ડિવિઝન સેમ જ છે, એટલે 2/4 કરી દઉં, બેના ડિવિઝન સેમ છે એટલે 2/4 લખી નાખું, બરાબર છે? ચલો બી નું કરીએ ભાઈ, જેડી આ દરરોજ તું એપ્સન રે નહીં મેળાવે યાર, પાસ કેમ કરાવું મારે? જેડી દરરોજ એપ્સન રહીશ તો હું પાસ કેમ કરાવીશ? 3-4 લેક્ચર દે એપ્સન રહ્યા જેથી મારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારનો, તમને જ કહું છું જેડી કેમ હું પાસ કરાવીશ તમને, હા કે પાસ મેં તમને પહેલાંય કીધું કે તમે લોકો ઈ એ જમાનમાં નહોતો કે સપ્ટેમ્બરમાં આપણે ક્લાસ ચાલુ થઈ જશે તો હું તમને બધું પૂરું કરાવી દઈશ, એમ નહીં પછી તમારો ટાઈમ એટલો નહીં બચે, અત્યારે રેગ્યુલર ક્લાસ નહીં જશો સપ્ટેમ્બર પછી તમારે પહેલો ટાઈમ જ નહીં મળ્યો, કેમ પૂરું કરાવીશ તમને, બરાબર છે? તો જે ક્લાસ રેગ્યુલર એટેન્ડ કરો, એ બધા લોકો એટેન્ડ કરો, ઘણા ગેરહાજરીએ છે, બરાબર? તમે ગેરહાજરીઓ માં કહીશ. ચાલો બી, હાલો બી નો વર્ડ કેટલો હતો આપણી પાસે? 1/4 સેક્રિફાઈસ કેટલો આવ્યો? 1/16 શું થશે? હવે જો આના ડિવિઝનમાં 4 છે, આના ડિવિઝનમાં કેટલા છે? 16, તો આને ઉપર નીચે કેટલાથી મલ્ટીપ્લાય કરશું? 4/4 વડે મલ્ટીપ્લાય કરશું તો જ 16 થશે, બરાબર છે? તો 4 1 4, 4 4 16 માઇનસ 1/16 એટલે કેટલા આવ્યા? 3/16, આટલું થયું. જો હવે આવી ના એલસીએમ ના અહીંયા સરખા કરવા હોય તો કરી લો, એટલે હા આપણે છેલ્લે પ્રોબ્લેમ નહીં. જો આના ડિવિઝનમાં 4 એના, બરાબર છે? બી ના ડિવિઝનમાં કેટલા આવ્યા? 16, તો આપણે પેલા એ ને સરખું કરવું હોય તો ઉપર ચિકન મલ્ટીપ્લાય કરશું 4 વડે, એટલે 16 થઈ જાય. 4 2 8 4 4 16, બેના ડિવિઝન સરખા, બેના ડિવિઝન થઈ ગયા સરખા, એનું જો આપણે અહીંયા સરખું કરી નાખ્યું 2/4 હતા, એના ડિવિઝનમાં 16 લઈ આવ્યા માટે આપણે એને આને 4 થી મલ્ટીપ્લાય કરી દઈએ. જો નીચે તમે 4 થી મલ્ટીપ્લાય કરો તો સ્વાભાવિક વસ્તુ છે ઉપર પણ તમારે 4 થી મલ્ટીપ્લાય કરવું જ પડે, બરાબર છે? હવે બેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો 4 2 8, 4 4 16, બેના ડિવિઝન સરખા થઈ ગયા. હવે સી ની વાત કરીએ, ચલો સી નું સેક્રિફાઈસ ન્યુ રેશિયો નથી આપ્યો તો કેમ બનશે? તો કે એ સેક્રિફાઈસ પ્લસ બી સેક્રિફાઈસ, ચલો એનો સેક્રિફાઈસ કેટલો હતો?
1 by 4 Bino sacrifice 1 by 16 બરોબર છે આટલું તો અહીંયા જો ડિવિઝન પાછા સરખા કરવા પડશે LCM લેવા માટે તો આને ઉપર નીચે કેના વડે મલ્ટીપ્લાય કરશું પડશે 4 4 થી એટલે કેટલા થશે 4 1 4 4 4 16 પ્લસ 1 બાય 16 એટલે કેટલા આવ્યા 5 બાય 16 ચલો રેશિયો કેટલો આવ્યો એના કેટલા છે 8 by 16, 8, 3 and 5, 8 is to 3 is to 5. ચલો મે તમને ઈ પણ શીખવ્યો તમને દાખલો એ ટેલી દે જો આનો જે સરવાળો હોય ને ઈ ડિવિઝન નો સરવાળો થાય જો આનો સરવાળો કરો 8 + 3 11 11 + 5 એટલે કેટલા થયા 16 જો આના બરાબર થઈ ગયા એટલે સમ તમારો ટેલી પણ થાશે બરોબર છે સમ તમારો શું થાશે ટેલી પણ થાશે ચલો આવડું બધાને બધા લોકો ફેરબુક બનાવો ને મેં તમને પહેલા જ કીધું ફેરબુક બનાવજો જ્યારે હું લાસ્ટમાં ફૂલ રિવિઝન કરાવીશ ત્યારે હું 100% રિવિઝન કરાવીશ 100% રિવિઝન માં કેવું થાય કે તમને લોકો પાસે લખવું જોઈએ હું આખા સમ ડિક્ટેટ કરીશ અને તમે અહીંયા પાકા કરશો પાછા બરોબર છે વેરી ગુડ ભવ્ય આ બધા ક્યાં આવી ગયા પાછા ચલો નવી રકમ એક્સ્ટ્રા આપું તમને એક્સ્ટ્રા A and B are partners sharing profit and loss in the ratio of 8:7 એક્સ્ટ્રા સમ છે બરાબર અત્યારે કરીને મને આન્સર આપો એ સેક્રિફાઈસ તું કહેતો તો ને બહુ કે સર એક્સ્ટ્રા આપ્યો એટલે એક્સ્ટ્રા લખાવું છું બરાબર હા એક્સ્ટ્રા છે હું લખાવું છું એ સેક્રિફાઈસ 1/4 ઓફ હિઝ શેર ઇન ફેવર ઓફ C and intelligence samjho dosto try karjo and B sacrifice 1/7 share from of his share in favor of B. In favor C. Sarbukulio. Senibukulio. આવડું જરૂરી છે શ્રુત બરાબર નહીં આવડે તો મજા નહીં આવે યાર આપણું સ્ટાન્ડર્ડ છે ક્લાસમાં એવા જ લોકો અત્યાર સુધીમાં મારા ક્લાસમાં ફેલ થયા છે કે જે લોકો મારી વાતને નજરઅંદાજ કરી છે જે લોકોએ કોઈ દિવસ મેં દુઈ કર્યું નથી બરાબર છે અને એવા કેટલા હોય ખબર છે એવા હાર્ડલી બે કે ત્રણ જ હોય કદાચ 200 જણા બેઠા હોય તો બે ત્રણ જ નીકળ્યા કે જે મારા પોતાની જાતને મારા કરતા હોશિયાર સમજે બરાબર હવે ભેગી રાખો છો બરાબર હવે ભેગી રાખજો ચલો એક્સ્ટ્રા સમ બધાય કરો તો કે હોમવર્ક માં રાખો છે એક્સ્ટ્રા સમ કરો છે કે હોમવર્ક માં રાખો છે ગાઈસ બાકીને બધા કેમ ગયા ભવ્ય ક્યાં હોય દતોડિયો
એચડબલ્યુ માં ઓકે કરી શકશો ઓકે તો આજ ડોટ ટુ રાખવું છે આપણે આવી ગયો ચિરાગ આન્સર 5 to 6 to 3 થઈ ગયો ચાલો હવે તારો આન્સર સાચો રાખીએ છીએ કાલે હું સોલ્વ કરાવીશ કે આન્સર એટલો આવે છે કે નહીં બરાબર બધા એ લોકો કમેન્ટ લખજો 5 to 6 to 3 આ ચિરાગે કીધું છે બરાબર પ્રિયાંશ એટલો આવે છે આન્સર પ્રિયાંશુ આવે છે એટલો આન્સર આવ્યો એટલો આન્સર પ્રિયાંશુ એટલો જ આવે ને આન્સર આન્સર એટલો જ આવે ને 5:6:3 તો ચાલો બધા લોકો આન્સર લખી લેજો 5:6:3 બધા લોકો આન્સર લખી લેજો 5:6:3 કાલે બધે આવવું જોઈએ આન્સર બરોબર બધા લોકોને રકમ જે લોકોએ ન લખી હોય ફટાફટ લખી લ્યો અધરવાઇઝ સ્ક્રીનશોટ કેપ્ચર કરો તો ચલો આજ આપણે નાનો સેશન રાખીએ છીએ બરાબર છે બરાબર છે આજે આપણે નાનો સેશન રાખીએ છીએ કાલે આપણે પાછું વધારે કરીશું બરાબર છે ઓકે પ્રોબેબલ છે કે કાલે આપણે આ બધી મેથડ પૂરી કરશું શોર્ટ સમની એક્ઝામમાં નહીં આવે આ શોર્ટ સમ નથી પૂછાતા કદાચ એમસીક્યુ માં એકાદ માર્ક્સ પૂછી લે પણ આગળ કામ આવશે કદાચ બરાબર છે ઓકે તો ચાલો આજ પૂરતું અને આપણે આટલું જ રાખીએ છીએ હજી કહું છું 11th ના આપણે બે શરૂ કરવાના છીએ તો કોઈ તમારા ફ્રેન્ડ હોય તો એને કહેજો હું એના અકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ કરાવી દઈશ બરાબર છે ઓકે તો ચાલો આજ પૂરું રાખીએ છીએ કાલે પાછા મળશું 4 વાગ્યા બધા લોકો 4 વાગ્યાનું કહે છે તો આપણે 4 વાગે મળશું બરાબર ઓકે તો કાલે આપણે મળશું 4 વાગે બરાબર તો ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ ગાઈઝ